નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે આસપાસના પાઠ 21 સુધી જોઈ ગયા. આજે આપણે જોવાનું છે પાઠ 22, ડાબું જમણ. તમે હવે સ્કૂલમાં આવતા થઈ ગયા છો, બરાબર? અને આપણે આ પાઠ સ્કૂલમાં પણ સમજાવ્યો છે. તો આપણે જોઈએ, બધા પોતાનું પાઠ્યપુસ્તક ખોલી દો, ફરી એકવાર જોઈ લો. પાઠ 22, ડાબું જમણ. પહેલી આપણે પ્રવૃત્તિ છે, નીચે હાથનું ચિત્ર આપેલું છે, તેના ઉપર હાથ મૂકવાનું છે આપણું. અને હથેળી જે છે એ કાગળ બાજુ રહે તે રીતે હાથને ગોઠવવાનો છે. એ પછી તમારો અંગૂઠો અને આંગળીઓ, ચિત્રમાં દોરેલ અંગૂઠો અને આંગળીઓ ઉપર મૂકવાનો છે, બરાબર? જો નીચે સરસ મજાના હાથનું ચિત્ર આપેલું છે, બરાબર? આ તમારો જમણો હાથ છે બાળકો. કયો હાથ છે? જમણો હાથ છે. હવે જો પેજ પાછળ ફેરવો. હવે જો જે હાથ ચિત્રમાં આપેલા હાથમાં બંધ બેસે છે તે હાથ તમારો કયો હાથ છે બાળમિત્રો? જમણો હાથ છે. તમારો બીજો હાથ નોટબુકના કાગળ પર મૂકો, બીજો એટલે કે ડાબો. અને તમારા જમણા હાથથી રેખાચિત્ર દોરો અને ચિત્ર મેળવો, એટલે ડાબો અને જમણો બંને હાથ થાય. આ જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ તમારો જમણો હાથ છે. હવે જુઓ, આપણે ગીત છે જે આપણે સ્કૂલમાં ગાયેલા છીએ. જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ સામે કરો, બંને હાથ ઊંચા કરો, સાથો સાથ ગોળ ગોળ ફરો. જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ સામે કરો, બંને હાથ નીચા કરો, સાથો સાથ ઠેકડા ભરો. જમણો હાથ ઊંચો કરો. એ જ રીતે ડાબા હાથનું ગીત છે. જેવી રીતે આપણે જમણો હાથ ઊંચો કર્યો એ જ રીતે ડાબો હાથ ઊંચો કરવાનો છે. તો આ જે ડાબા હાથનું ગીત છે એ મેં અહીંયા લખ્યું છે, હું તમને પણ PDFમાં મોકલીશ. તમારે આ રીતે એને લખી લેવાનું છે તમારા પાઠ્યપુસ્તકમાં. હવે આ જેવી રીતે ગીત છે એ જો આપણે ગાઈએ તો આપણને આપણો ડાબો હાથ કયો છે અને જમણો હાથ કયો છે એની ખબર પડે, એટલા માટે આપેલું છે. હવે જુઓ, પ્રશ્નો આપેલા છે, જુઓ અને કહો. તમારી આગળ શું છે? મેં તમને આ બધું સ્કૂલમાં સમજાવ્યું છે. તો મારી આગળ શિક્ષકની ટેબલ, ખુરશી અને કાળું પાટિયું, એટલે કે બ્લેકબોર્ડ છે. તમારી ડાબી તરફ શું છે? તો મારા ડાબે વર્ગખંડની દિવાલ છે, બરાબર? પછી છે, કઈ વસ્તુઓ તમારી પાછળ છે? તો મારી પાછળ પાટલીઓ અને વિદ્યાર્થીઓ છે, બરાબર? આપણી પાછળ આપણા જે મિત્રો હોય એ બેઠેલા છે અને પાટલીઓ એટલે કે બેન્ચો છે. પછી તમે કોની ડાબી બાજુ બેઠા છો? તો આપણી બાજુમાં જે મિત્ર હોય, દાખલા તરીકે હું વત્સલની ડાબી બાજુ બેઠો છું. પછી તમારી જમણી બાજુ કોણ બેઠું છે? તો મારી જમણી બાજુ વત્સલ બેઠો છે. પછી છે, તમે કોની જમણી બાજુ બેઠા છો? તો હું કથનની જમણી બાજુ બેઠો છું, બરાબર? જેવી રીતે આપણે બાજુમાં આપણા બાળ મિત્રો હોય એ રીતે આપણે આના જવાબ આપી શકીએ. હવે બીજા પેજ ઉપર જુઓ, વાંચો અને કરો. હવે આ ચિત્રમાં રુચિરા ચિત્રની વચ્ચે છે, બરાબર? અહીંયા જુઓ, આ રુચિરા છે. ક્યાં છે? આ રહી, આ રુચિરા છે. એની ચારે બાજુ જગ્યા છે. આ તમને મેં સ્કૂલમાં સમજાવી દીધું છે કે અહીંયા આપણે શું કરવાનું છે. જો રુચિરાની પાછળ પુસ્તક દોરો. આ રુચિરા બેઠેલી છે, એની પાછળની જગ્યા કઈ થાય? તો એની પાછળની જગ્યા આ જે નીચે છે એ થાય, બરાબર? તો આ રુચિરા જ્યાં બેઠેલી છે એ પાછળની જગ્યા છે, ત્યાં તમારે શું કરવાનું છે? પુસ્તક દોરો. મેં લખ્યું છે ને આ પ્રમાણે, સૂચના પણ તમને સ્કૂલમાં લખાવી છે. અહીંયા તમારે પુસ્તક દોરવાનું છે. પછી એ જ રીતે બીજો સવાલ છે કે ખુરશી રુચિરાની ડાબી બાજુ દોરો. રુચિરા જ્યાં બેઠી છે રુચિરાની ડાબી બાજુ દોરવાની છે, બરાબર? આ રુચિરા બેઠેલી છે તો રુચિરાની ડાબી બાજુ કઈ થાય? આ થાય. તો ડાબી બાજુ ખુરશી દોરવાની છે તમારે અહીંયા. હવે આપણે ત્રીજો સવાલ જોઈએ. એક ફૂલ રુચિરાની જમણી બાજુ દોરો. ફૂલ
बराबर। रुचिरा ने जमणी बाजू शू दौरवा फूल दौरवा, तो आ रही रुचिरा, आ छे एनी जमणी बाजू, तो त्या शू करवानुं छे तमारे एक फूल दौरवू, एक फूल दौरवानुं छे। अने छेल्लो सवाल छे के रुचिरानी सामे, बराबर, रुचिरा ज्या छे त्या सामे झाड़नुं चित्र दोरो। तो आ रुचिरा छे, बराबर, आ रुचिरानुं चित्र छे, एनी सामे आ थई, या तमारे शू दौरवानुं छे झाड, एटले के वृक्षनुं चित्र दौरवानुं छे। આપણે સ્કૂલમાં સમજાવી દીધું છે, હવે પાછળ જુઓ। હવે અહીંયા આપણને એક નકશો આપેલો છે, શું આપેલું છે, નકશો આપેલો છે, જુઓ। રુચિરાને ઘરેથી શાળાએ જવાનો રસ્તો શોધવામાં મદદ કરો, ચિત્રમાં શાળા શોધો, રુચિરાને ઘરેથી શાળા સુધી પહોંચાડો। તો આખો એક નકશો, અને રુચિરા પણ આમાં છે, જુઓ રુચિરા ક્યાં છે, તો રુચિરા આ રહી, બરાબર, આ રુચિરા છે, આ રુચિરાનું ઘર છે, ત્યાંથી રુચિરા નીકળી અને બીજા ઘર અને મકાન આવે છે, ત્યાંથી શું આવે છે, હેન્ડપંપ આવે છે, આ રસ્તે થઈને જશે, ત્યાં વચ્ચે શું આવે છે, ઝાડ પણ આવે છે, એ પછી એ રસ્તે આગળ વધે છે, બરાબર, અહીં થઈને આગળ જશે, ત્યાં બગીચો પણ આવે છે, ત્યાંથી આ રસ્તેથી એ જાય, ત્યાં વચ્ચે શું આવે છે, કૂવો આવે છે, પછી અહીંથી એ જશે, બરાબર, તો શું આવે છે, ટપાલ કચેરી પણ આવે છે, પછી બીજા સ્થળો છે, બસ સ્ટેશન આવે છે, હોસ્પિટલ આવે છે, બરાબર, આ એનો રસ્તો છે, પછી આવે છે દુકાન, ઝાડ, અને આ રસ્તે થઈ અને રુચિરા ક્યાં પહોંચશે, શાળામાં પહોંચશે। એટલે રુચિરાના ઘરેથી શાળા સુધી પહોંચવામાં કેટલી બધી વસ્તુઓ આવે છે, આપણે રુચિરાને શાળા સુધી પહોંચાડી, અને કઈ કઈ વસ્તુ આવે છે એ પણ જોઈ। હવે બીજા પેજ ઉપર જુઓ, હવે જુઓ, વિચારો અને લખો, રુચિરાના ઘરથી શાળા તરફના રસ્તા ઉપર કઈ વસ્તુઓ અને જગ્યાઓ આવે છે તેમના નામ લખો। જે બાળકો સ્કૂલમાં આવ્યા હતા એમને આપણે લખાવી દીધું છે, જેને બાકી છે એને આ રીતે લખી દેવાના છે, હું PDF પણ મોકલીશ, અને લખવા હોય મારી સાથે લખી લો અત્યારે। મકાન, હેન્ડપંપ, ઝાડ, બગીચો, કૂવો, બસ સ્ટેશન, ટપાલ કચેરી, હોસ્પિટલ, દુકાન, ઝાડ અને શાળા, આટલી વસ્તુઓ રુચિરાના ઘરથી શાળા તરફના રસ્તા ઉપર આવે છે, આટલી જગ્યાઓ અને આટલા સ્થળો, આટલી વસ્તુઓ, આ બધું રુચિરાના ઘરથી શાળા તરફના રસ્તા ઉપર આવે છે। હવે જોઈએ કે એની જમણી બાજુ શું આવે છે અને ડાબી બાજુ શું આવે છે, તો જુઓ તેની જમણી બાજુ શું આવે છે, એટલે રુચિરા જ્યારે શાળામાં જાય છે તો ઘરેથી શાળા તરફના રસ્તા ઉપર જમણી બાજુ શું આવે છે, તો ઝાડ, બગીચો, કૂવો અને ટપાલ કચેરી, અને ડાબી બાજુ શું આવે છે, તો રુચિરાનું ઘર, ઘર અને મકાન, હેન્ડપંપ, બસ સ્ટેશન, હોસ્પિટલ અને દુકાન, આટલી વસ્તુઓ આવે છે। હવે શોધી કાઢો, શું શોધી કાઢો, તો રુચિરાએ તેના ઘરેથી શાળાના રસ્તા ઉપર કેટલા વળાંક લેવાના થાય છે, તો રુચિરાએ તેના ઘરેથી શાળાના 6 વળાંક લેવાના થાય છે। હવે પેજ પાછળ ફેરવો, હવે જો નિશાનીઓને ઓળખો અને તેના નામ લખો, નિશાનીઓને ઓળખવાની છે અને એના નામ તમારે લખવાના છે, તો આ નિશાનીઓ આપેલી છે એના નામ મેં બાજુમાં લખ્યા છે, એ તમારે લખવાના છે, તો તમારે કેવી રીતે લખવાના છે એ જુઓ, હું તમને બતાવીશ, એ રીતે તમારે લખી દેવાના છે, અહીંયા પણ આપેલા છે, છતાં જો અમે લખ્યા છે, અહીંયા છે દુકાન, બરાબર, અહીંયા નિશાનીઓ આપણને આપેલી છે, પછી આ જે નિશાની છે શેની છે, હોસ્પિટલ, પછી આ છે ઝાડ, પછી જુઓ આ છે શાળા, શું આવશે, શાળા, એ જ રીતે નીચે જુઓ, આ જે છે ત્યાં શું આવશે, પોસ્ટ ઓફિસ, પછી બસ સ્ટેશન, પછી આ જે છે કૂવો, આ બગીચો, પછી જુઓ આગળ આ ઘર, આ છે ઝાડ, અને આ છે રુચિરાનું ઘર, બરાબર, આ જે રીતે મેં કરી છે નિશાનીઓ, બરાબર, અને એમાં નિશાનીઓ આપેલી છે ને મેં નામ લખ્યા છે, એ રીતે તમારે પણ નામ લખવાના છે, બરાબર, જોઈ લો નામ, આ રીતે નીચે નિશાનીઓ પણ આપેલી છે કે કઈ નિશાની કયા ઉપયોગ માટે લેવાય છે। હવે બીજા પેજ ઉપર જુઓ,
तमारी पोतानी निशानी बनावो। आ निशानी पहला निशानी करता अलग होवी जरूरी छे। हवे तमे बनावेल निशानी नीचे आपेला नक्शा में मूको, नीचे नक्शो आपेलो छे, नक्शा में ज निशानी बनावानू राखो। निशानी माटेनी सूची पण आपेली छे कि आपणे शू शू एमां लेवानू छे। तो जुओ, मैं निशानीओ बनावी अने नक्शो कर्यो छे, ए रीते तमारे पण तमारा पाठ्यपुस्तकमां करवानो छे। बराबर, आपणे निशानीओ आगळ जोई। आ जुओ, शाळा, पछी छे वृक्ष, पछी आ जुओ शू छे दुकान, पछी आ छे हॉस्पिटल, पछी आ छे पोस्ट ऑफिस। शू छे? पोस्ट ऑफिस। ए ज रीते आगळ जुओ, आ छे बगीचो, पछी आ छे कूवो, पछी अहींया तमारे बस स्टेशन आवशे। शू आवशे? बस स्टेशन। पछी एनी नीचे जुओ, आ छे शू छे? आ घर, अथवा एने कहेवाय दरवाजो, एटले तमारे लखवानुं घर। बराबर, पछी आ छे वृक्ष, अने अहींया पण शू छे? घर। कोनुं घर छे? रुचिरानुं घर छे। बराबर, तो ए रुचिरानुं घर तमारे दोरवानुं छे। હવે આ બધું આ રીતે તમારે એની નિશાનીઓ દોરવાની અને એના નામ લખવાના છે। હવે પેજ પાછળ ફેરવો, વાંચો અને દોરો, શબ્દ વાંચો અને માટેની નિશાની દોરો। જુઓ, પહેલી ઝાડની નિશાની આપેલી છે ને, ઝાડ લખેલું છે અહીંયા। આ રીતે તમારે બનાવવાનું છે ઘર। બરાબર, નીચે લખેલું છે। પછી આ છે મકાન। બરાબર, પછી આગળ જુઓ, આ છે, આ લખેલી છે શાળા, આપણે શાળા દોરી। આ દવાખાનું એટલે કે હોસ્પિટલની નિશાની। પછી આ દૂધ ડેરી, એને આ રીતે દોરાય। પછી આગળ છે પોસ્ટ ઓફિસ, તો જુઓ આ પોસ્ટ ઓફિસ આ રીતે દોરી છે। પછી છે દુકાન, અહીંયા મેં બે ખાલી છે એટલે લખ્યું છે આ દુકાન, આપણે આ રીતે દોરવાની છે। અને આ છે બસ સ્ટેશન, એને આપણે એની નિશાની આ રીતે દોરવાની છે। હવે આગળ જુઓ, નકશાને આધારે વિગત લખો। આપણે અહીંયા નકશો આપેલો છે, બાજુમાં નિશાનીઓ પણ આપેલી છે, અને બાજુમાં એ શું છે એ પણ લખેલું છે। એના પરથી આપણે ફક્ત સવાલના જવાબ આપવાના છે। જો નકશામાં કેટલા ઘર છે, તો ચાર ઘર છે। નકશામાં કેટલા ઘર છે? ચાર। નકશામાં કેટલી દુકાનો છે? તો એક દુકાન છે, નકશામાં એક દુકાન છે। પછી છે નકશામાં કેટલા વૃક્ષો છે? તો નકશામાં પાંચ વૃક્ષો છે। હવે પાછળ ફેરવું, નકશામાં કેટલા હેન્ડપંપ છે? તો એક હેન્ડપંપ છે। પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલની સૌથી નજીક શું છે? તો બગીચો। શું છે? બગીચો। પછી બસ સ્ટેશનની નજીક શું છે? તો હેન્ડપંપ। પછી નિશાનીઓની યાદી વગર તમે નકશો વાંચી શકો ખરા? તો ના, નકશાના વાંચન માટે નિશાનીઓ જરૂરી છે, એના વગર આપણે નકશો વાંચી શકીએ નહીં। તમે ગણિતમાં ભણ્યા હો તેવી જ નિશાનીઓ અહીં લખો। આ જુઓ, સરવારો, ભાગાકાર, પછી છે ગુણાકાર, પછી છે બાદબાકી, વર્તુળ અને ત્રિકોણ। બરાબર, આ બધું આપણે ગણિતમાં ભણ્યા છીએ એવી નિશાનીઓ આપણે અહીં કરી છે। હવે ઘરથી શાળા સુધી પહોંચવાનો નકશો દોરો, તમને આવડે તો દોરવાનો, ના આવડે તો દોરવાની જરૂર નથી। અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે। હું તમને ચોપડીની અને ચોપડીમાં મેં કરાવ્યું છે, બરાબર, પણ જેને બાકી હોય એને ચોપડીની PDF મોકલીશ અને નોટની, એ લખી લેવાનું છે અને તૈયાર કરી લેવાનું છે। તો બાળમિત્રો, હવે આપણે આવતા તાસમાં ફરી મળીશું। આવજો બાળકો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।